પર્યટન પર્વ નિમિત્તે શહેરના પાલ ખાતે સુકન રેસિડેન્સીમાં સુકન જૈન સંઘ પાલ દ્વારા ભવ્યથી ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૈન સમાજનો સૌથી પવિત્ર પર્યટન હાલ ચાલી રહ્યું છે ત્યારે જૈન સમાજના ભક્તો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે પાલ ખાતે આવેલ સુકન રેસિડેન્સીમાં સુકન જૈન સંઘ પાલ દ્વારા એક ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી જેમાં પ્રાચીન તીર્થ સ્થળોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા હાલ યુવાનોમાં મોબાઈલ પ્રત્યે થતું આકર્ષણને પણ અહીં દર્શાવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગેમિંગના કારણે બાળકોમાં શારીરિક અને માનસિક તકલીફો ઊભી થઈ રહી છે તે વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ બાબતે વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલે સુકન જૈન સંઘ પાલના પ્રમુખ અજીતભાઈ મહેતા પાસેથી જાણવાની કોશિશ કરી હતી। અજીત મહેતા, પ્રેસિડેન્ટ ઓફ સુકન જૈન સંઘ। આ પાલ વિસ્તારની અંદર, સુરતના પાલ વિસ્તારની અંદર સુકન રેસિડેન્સી જૈન સંઘની અંદર આ એક મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ લગભગ 3 થી 4 વર્ષથી આયોજન કરવામાં આવે છે। જે આયોજનનો હેતુ, જે પર્વાધિરાજ પરિષદ મહાપર્વની અંદરનું આ એક કર્તવ્ય છે અને એ કર્તવ્યરૂપી પ્રભુની અંદરની જે આગમી જે અમારા કર્તવ્યની અંદર જે બતાવ્યું છે, જે આગમની અંદર જે બતાવ્યું છે, એ વસ્તુ અત્યારે અમે દરેકને પ્રદર્શનના વિભાગથી બતાવવા માગીએ છીએ। આયોજનની અંદર વિશેષતા એ છે કે અત્યારે વર્તમાન કાળની અંદર જે નવા અત્યારે ન્યૂ જનરેશન જે છે કે જે અત્યારે મોબાઈલની પાછળને વ્યસનની અંદર જે એટલો બધો મકસદ બની ગયેલો છે કે એ વ્યસન કઈ રીતે છોડે, અને બીજું કે જે મોબાઈલની અંદરનું જે જનરેશન જે 24 કલાક સુધી કન્ટિન્યુઅસ બીજા કોઈની અંદર ટાઈમની ન ફાળવણી કરીને ટાઈમ વેસ્ટ થાય છે, એના માટેનો ખાસ પ્રયોજન કરવામાં આવેલ છે। લોકોને સંદેશો મળશે કે આ એક જે કંઈ જે લોકો જે બતાવે છે એ ખરેખર કરવા જેવું નથી, અને જે વસ્તુ જે સમજાવે છે એ વસ્તુ સમજવા જેવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ એબી ચેનલને હું હંમેશને માટે ધન્યવાદ આપતો રહ્યો છું કે ધાર્મિકની અંદર હંમેશને માટે એબી ન્યૂઝ દરેક સંઘની અંદર દરેક અમારા જે કોઈ જીવદયાના કાર્યક્રમો હોય યા તો કોઈ પણ દીક્ષા મહોત્સવના કાર્યક્રમો હોય તો એબી ન્યૂઝે હંમેશને માટે ખૂબ સુંદર સહકાર આપ્યો છે, એ બદલ હું પણ એબી ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ। થેન્ક યુ વેરી મચ સ્મિત મિત્તલભાઈ શાહ, સુકન રેસિડેન્સી। આપણે અહીંયા ગોપીપુરાનો પ્રચાર કરવામાં આવે છે, ગોપીપુરાના જે પ્રાચીન દેરાસરો છે એનો પ્રચાર કરવામાં આવે છે। હવે આપણે છે તે જે લોકો છે જે બધું છોડી છોડીને અહીંયા આપણે એ લોકોને સમજાવ કે કેટલી આપણે અમૂલ્ય વસ્તુ આપણે છોડીને અહીંયા આગળ આવ્યા છે। આપણે આ પાછળ જોશો કે ચિંતામણી પાસે ભગવાન દેરાસર છે એની સ્પીચ આપીને અમે લોકોને જાગૃત કરીએ છીએ અને સમજાવીએ છીએ।